નીતિ આયોગનો લેટેસ્ટ રિપોર્ટ ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ, તેના સારાંશરૂપ મુદ્દાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ ઉપયોગી. આ વિડીયો જીપીએસસી, યુપીએસસી, ગૌણ સેવા, પંચાયત સેવા, નેટ, જીસેટ વગેરે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી છે. આ વિડીયો દ્વારા જાણવા મળશે નીતિ આયોગના ઇનોવેશન ઇન્ડેક્સ વિશે, જેમાં આ ઇન્ડેક્સ શું છે, તેવી જ રીતે આમાં ટોચના રાજ્યો કયા કયા રહ્યા તેની જાણકારી, આમાં નિર્દેશકો અથવા તો ઇન્ડિકેટર્સ કયા કયા હોય છે, 7 પિલર્સ કયા કયા છે, એકંદર રેન્કિંગ્સ કઈ રીતનું રહ્યું છે, આમાં ગુજરાતનો ક્રમ અને તેનું પ્રદર્શન શું રહ્યું, આ રિપોર્ટ સાથે જોડાયેલા મહત્ત્વના ટૂંકા શબ્દો. વિગતવાર સમજવા માટે સંપૂર્ણ વિડીયો જુઓ. જરૂરિયાત હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ 2021. નીતિ આયોગના ઉપાધ્યક્ષ સુમન બેરી દ્વારા આ સૂચકાંક બહાર પાડવામાં આવ્યો જુલાઈ 2022માં. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ શું છે? દેશના ઇનોવેશન ઇકોસિસ્ટમના મૂલ્યાંકન અને વિકાસ માટેનો આ એક વ્યાપક માપદંડ છે. આ ઇન્ડેક્સ કોણ તૈયાર કરે છે? આ ઇન્ડેક્સ નીતિ આયોગ અને ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્પિટિટિવનેસ તેના દ્વારા તૈયાર કરવામાં આવે છે. ઇન્ડિયા ઇનોવેશન ઇન્ડેક્સ શેનો માપદંડ છે? તો આ દેશની ઇનોવેશન ઇકોસિસ્ટમ માટેનો માપદંડ છે. હાલમાં રજૂ થયેલ ઇન્ડેક્સ કેટલામી આવૃત્તિ છે? હાલમાં જે ઇન્ડેક્સ રજૂ થયો છે તે 3 આવૃત્તિ છે. એકંદરે રેન્કિંગમાં ટોચના રાજ્યો કયા કયા રહ્યા છે? તો આમાં કર્ણાટક ફરીથી મુખ્ય રાજ્યોની શ્રેણીમાં ટોચ પર રહ્યું છે. મણિપુર ઉત્તર પૂર્વ અને પર્વતીય રાજ્યોની શ્રેણીમાં આગળ રહ્યું છે. તેવી જ રીતે ચંદીગઢ કેન્દ્રશાસિત પ્રદેશો અને શહેરી રાજ્યોની શ્રેણીમાં ટોચનું પ્રદર્શન કરનાર રહ્યું છે. આમાં નિર્દેશકો અથવા ઇન્ડિકેટર્સની સંખ્યા કેટલી છે? તો આ ઇન્ડેક્સની અંદર પાછલા વર્ષે ડેટા વર્ષ 2020 તેમાં 36 ઇન્ડિકેટર્સ હતા. હાલના ઇન્ડેક્સમાં એટલે કે ડેટા વર્ષ 2021માં 66 ઇન્ડિકેટર્સ રાખવામાં આવ્યા છે, જેમાં 7 મુખ્ય પિલર્સ છે અને 16 પેટા પિલર્સ છે. સાત પિલર્સ કયા કયા છે તે જોઈએ. તો આ ઇન્ડેક્સમાં જુદા જુદા 7 પિલર્સ આપવામાં આવેલા છે, જેની અંદર હ્યુમન કેપિટલ, ઇન્વેસ્ટમેન્ટ, નોલેજ, વર્કર્સ, બિઝનેસ એન્વાયરમેન્ટ, સેફ્ટી એન્ડ લીગલ એન્વાયરમેન્ટ, નોલેજ આઉટપુટ, નોલેજ ડિફ્યુઝન. તો આ 7 પિલર્સ જોવા મળે છે. બીજી મહત્ત્વની બાબત ઇનેબલર્સ, તેની અંદર આ 5 બાબતો લાગુ પડે છે અને પરફોર્મન્સ, તેમાં 2 બાબતો લાગુ પડે છે. આમાં મુખ્ય રાજ્યોમાં ટોચના 5 રાજ્યો કયા કયા છે તે જોઈએ. મુખ્ય 5 રાજ્યોમાં કર્ણાટક 18.01 સ્કોર સાથે પ્રથમ ક્રમે છે. ત્યાર પછી તેલંગાણા, હરિયાણા, મહારાષ્ટ્ર અને તમિલનાડુ છે. તો આ 5 મુખ્ય વધુમાં વધુ રેન્કિંગ ધરાવતા રાજ્યો. આમાં ગુજરાતનો ક્રમ કેટલામો રહ્યો છે? તો આ ઇન્ડેક્સની અંદર ગુજરાતનો ક્રમ 14 રહ્યો છે અને ગુજરાતનો સ્કોર 12.41 રહ્યો છે. ત્યાર પછી આમાં એનેબલર્સ કેટેગરીમાં ટોપ 3 મુખ્ય રાજ્યો કયા રહ્યા તે જોઈએ. તો એનેબલર્સ
તેની અંદર મુખ્ય રાજ્યોની શ્રેણીમાં હરિયાણા પ્રથમ રહ્યું છે, ત્યાર પછી કર્ણાટક અને પંજાબ રહ્યા છે. તેવી જ રીતે પરફોર્મર્સ, તેમાં ત્રણ મુખ્ય રાજ્યો કયા રહ્યા તે જોઈએ. પરફોર્મર્સની અંદર મુખ્ય રાજ્યોની શ્રેણીમાં તેલંગણા પ્રથમ રહ્યું છે, તેના પછી કર્ણાટક અને તમિલનાડુ રહ્યા છે. ગુજરાતનું પ્રદર્શન શું રહ્યું છે તે જોઈએ. તો આ ઇન્ડેક્સમાં ગુજરાતનો ક્રમ 14 રહ્યો છે, 0.547 એફિશિયન્સી રેશિયો રહ્યો છે. ગુજરાતના જુદા જુદા સ્કોરની વાત કરીએ તો અહીં ચાર્ટ આપેલો છે તે પ્રમાણે 32.46 સ્કોર સાથે બિઝનેસ એન્વાયરમેન્ટ, તેની અંદર ગુજરાતનું પ્રદર્શન સૌથી સારું રહ્યું છે. બીજી બાજુ નોલેજ ઇફ્યુઝન, તેની અંદર 4.68 સ્કોર સાથે નબળું પ્રદર્શન રહ્યું છે, સ્કોર ઓછો રહ્યો છે. ઇનોવેશનની વાત કરીએ તો 12.41 સ્કોર રહ્યો છે. આ ઉપરાંત અન્ય ઇન્ડિકેટર્સ પણ અહીં જોવા મળે છે. ત્યાર પછી જોઈએ આ રિપોર્ટ સાથે જોડાયેલા મહત્ત્વના ટૂંકા શબ્દો.